नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज। समाचार की शुरुआत करिए हेडलाइंस थी। पेरालिम्पिक में भारत ने मळ्यो वधु एक गोल्ड मेडल, मनीष नरवाल ने मळ्यो गोल्ड मेडल। राजकोट जूना यार्ड खाते शाकभाजी नो सरखो भाव न मळता खेडूतोनो शाकभाजी रस्ता पर फेंकी दे विरोध। पेरालिम्पिक में भारत ने मळ्यो वधु एक गोल्ड मेडल, વાત કરી વિગતવાર સમાચારની તો આ વખતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતીયો દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પેરાલિમ્પિકમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને વધુ એક ભેટ સરકાર તરફથી મળવા જઈ રહી છે। જી હા દર્શક મિત્રો, જો વાત કરીએ તો ભાવિનાને વર્ગ એકની સરકારી અધિકારી તરીકેની નિમણૂંક આપવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો બિનસંવેદનશીલ જગ્યા પર તેમને નિમણૂંક કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો હવે આ અંગે તેમને કેશ પ્રાઇઝ આપવામાં આવે છે, રોકડ રકમનું ઇનામ આપવામાં આવે છે અને સાથે એક સરકારી નોકરી પણ આપવામાં આવે છે। આવી જ પેરા ઓલિમ્પિકની અંદર સિલ્વર મેડલ જે ભાવિના પટેલને મળ્યો છે તેમને વર્ગ એકની અધિકારી તરીકેની નિમણૂક જે છે તે આપવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી તેમને 2 કરોડનું ઇનામ જે છે તે આપવામાં આવનાર છે અને આ સિવાય તેમને જે વર્ગ એકની અધિકારી તરીકેની નિમણૂક જે છે તે પણ આપવામાં આવશે। નિમણૂક એવી રીતે આપવામાં આવશે કે જ્યાં વધુ કામગીરી ન રહેતી હોય અથવા સંવેદનશીલ ન હોય એ પ્રમાણે જે છે કેટેગરી પ્રમાણે જે નોકરી જે છે તે આપવામાં આવશે। અગાઉ પણ આ પ્રકારની જે સરકારી નોકરીઓ જે છે તે ખેલાડીઓને આપવામાં આવી છે અને જયારે સિલ્વર મેડલ ભાવિના પટેલે મળ્યો છે ત્યારે તેમને પણ સરકારી અધિકારી તરીકેની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે। જી જી મેહુલ, વાત કરવામાં આવે તો આ વખતે ભારતીયો દ્વારા ઓલિમ્પિક્સ તેમજ પેરાલિમ્પિક્સમાં ખૂબ જ સારું એવું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા પણ આ અનેક ખેલાડીઓને પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે, ત્યારે શું લાગી રહ્યું છે આવા સરકારના અનેક પ્રોત્સાહનો થકી ભારતીયોની અંદર જે યુવાનો છે કે બાળકો છે તેમની માટે ખેલ જગત પ્રત્યે, ખેલ પ્રત્યે કોઈ પણ પ્રકારની રૂચિ વધશે કે કેમ? આવે તો જે પણ ખેલાડીઓ હોય છે તે ખેલાડીઓને પણ વધુ પગભર થઈ શકે અને મુખ્યત્વે જે તેમને ઇનામ જે છે અને તેમને પ્રોત્સાહન આપવા માટે ઇનામની રકમ આપી હોય છે સરકાર દ્વારા જે એક વિશેષ પોલિસી હોય છે, પણ આ પોલિસી સિવાય પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે છે તેમનું સન્માન કરવામાં આવતું હોય છે, ત્યારે જે નિમણૂક જે છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર જે છે આપવામાં આવતી હોય છે સરકાર દ્વારા અને તે અંતર્ગત જે રાજ્યો છે તેમની પોતાની વિશેષ પોલિસી જે છે તે બનાવી છે। અલગ અલગ રાજ્ય સરકારે અલગ અલગ પોલિસી બનાવવામાં આવી છે અને ગુજરાત સરકારની જે વાત છે તો ત્યાં ગુજરાત સરકારે જે રોકડ રકમની સાથે જે છે તે સરકારી જે છે હારી તરીકેની નિમણૂક જે છે તે પણ આપવા માટેની પોલિસીની અંદર સમાવેશ કર્યો છે। જી મેહુલ, જો વાત કરવામાં આવે તો આ વખતે ટોક્યો ઓલિમ્પિક્સમાં અનેક ભારતીય ખેલાડીઓ દ્વારા મેડલ્સ લાવવામાં આવે, તેની સાથે સાથે અનેક પેરાલિમ્પિક્સ ખેલાડીઓ દ્વારા પણ મેડલ્સ લાવવામાં આવે, ત્યારે સરકાર દ્વારા મેડલ્સ જીતીને આવ્યા બાદ જ ખેલાડીઓને જે ભેટ હોય છે તે આપવામાં આવતી હોય છે, પ્રોત્સાહન રૂપે આ ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ ખેલાડીઓ જ્યારે તૈયારી કરી રહ્યા હોય છે રમતની ત્યારે તેમને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટેનું કાર્ય સરકાર દ્વારા અગાઉથી કરવામાં આવે છે કે કેમ, અને કેમ નથી કરવામાં આવતું? તમામ જે તૈયારીઓ કરતા હોય છે તે
ખેલાડીઓ માટે પણ પૂરતી જે જગ્યા મળી રહી તે પણ સંસ્થાઓ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી હોય છે. ઓલિમ્પિક્સ ની હોય કે પેરા ઓલિમ્પિક્સ ની હોય તે માટે બીજી સંસ્થાઓ જે છે કાર્યરત કરવામાં આવતી હોય છે અને આ સંસ્થાઓ જે છે તે ખેલાડીઓને વધુ પ્રોત્સાહન મળે અને જે સ્પોર્ટ્સ નું કલ્ચર જે મળી રહે યોગ્ય વાતાવરણ મળી રહે અને તેમનો યોગ્ય કોચ મળી રહે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારની જ્યાં સુધી વાત કરવામાં આવે તો રાજ્યમાં પણ ખેલ મહાકુંભ જેવો જે છે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે જ્યાં વિવિધ રમત ક્ષેત્રે વધુ ખેલાડીઓ જે ભાગ લે તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે ગોઠવવામાં આવી છે અને આ સિવાય કેટલીક જગ્યાએ ચોક્કસથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જે ખેલાડીઓ જે છે તેમની પૂરતી સુવિધાઓના સંદર્ભમાં, પરંતુ આ સુવિધાઓ જ્યારે ધ્યાન દોરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર તરફથી યોગ્ય પ્રતિકૃત આપવામાં આવે છે અને વધુ પેરા ઓલિમ્પિક અને ઓલિમ્પિકની અંદર એથ્લેટિક્સની અંદર વધુમાં વધુ ખેલાડીઓ જોડાય તે માટેના પ્રોત્સાહન જે છે તે પણ પૂરા પાડવામાં આવતા હોય છે. મેહુલ, સમગ્ર માહિતી સહિત અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈએ જણાવ્યું તે રીતે પેરાલિમ્પિકમાં સિલ્વર જીતનાર ભાવિના પટેલને વધુ એક ભેટ સરકાર તરફથી મળવા જઈ રહી છે. ભાવિનાને ક્લાસ 1ની સરકારી અધિકારી તરીકેની નિમણૂક અપાશે, ત્યારે બિનસંવેદનશીલ જગ્યા ઉપર તેમને નિમણૂક આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને શાકભાજીના સરખા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. એક બાજુ મોંઘવારીએ માજા મૂક્યા છે તો બીજી તરફ ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ કારેલા, ગુવાર સહિતના શાકભાજી રોડ પર ફેંકી વિરોધ કર્યો હતો. શાકભાજીના સરખા ભાવ ન મળતા ખેડૂતોએ શાકભાજીના યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી હતી. કાંઈ નમ્ર ભાવમાં ખાવ પાય માલ છે, અહીં આવતું નથી. કાંઈ જો આ પાછું ભરું ગાંઠના ભાડા દેવા પડે, ભાડા ગાંઠના દેવા પડે વાહનવાળાને. તો શું કરવા, એક રૂપિયા મહિનો દે કોઈ શું ગરાગી જ નથી. પછી જ્યાં નાખું રોડ ઉપર નાખી દેવા પડે, ગાયું નાખવું પડે, શું કરું. ખેડૂ હાવ મરાઈ ગયા, ખેડૂ હાવ મરાઈ ગયા. પાવલીનું કોઈ રાખતું નથી, રોડ ઉપર ફેંકી દીધું. તો ખેડૂને હવે આમાં તો ફળામાં કાંઈ છે નહીં, ન્યાય બધી નુકસાન છે. માંડવીની આ તે બધી ફેંકી દીધું, કાંઈ કોઈ સંભાળતું નથી, કોઈ રાખતું નથી, પાવલીનું વેચાતું નથી. તો ખેડૂનો અત્યારે હાવ જબરા પાયે નુકસાન છે. સમાચારમાં આગળ વાત કરીએ પાટણની, તો પાટણના રાધનપુરમાં નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ હોબાળો કર્યો હતો. રાધનપુર શહેરના નાગોરીવાસની મહિલાઓએ પીવાના પાણી અને સાફ સફાઈને લઈ નગરપાલિકા કચેરી ખાતે હોબાળો કર્યો હતો. નાગોરીવાસમાં સતત પીવાના પાણીની તંગી અને સાફ સફાઈ ન કરવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પીવાના પાણી અને સફાઈની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા નાગોરીવાસની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે તાત્કાલિક ધોરણે નાગોરીવાસ વિસ્તારમાં સાફ સફાઈ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં થયેલા ભાવ વધારાની અસરો વ્યાપક જોવા મળી રહી છે. આ ભાવ વધારાને લઈ વાહનોની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલનું મહત્વ ખૂબ જ છે. રોજબરોજના કામકાજમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ મોટા પાયે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલની વધતી જતી કિંમતોની અસર હવે જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલા વધારા પર વાત કરવામાં આવે તો તેની કિંમત હાલ 100 રૂપિયાની નજીક છે. ત્યારે આ પ્રકારે થયેલા ભાવ વધારાને પગલે ઓટોમોબાઈલ સેક્ટર પર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં વાહનોના વેચાણમાં લગભગ 30% ઘટાડો નોંધાયો છે. વાહનોના વિક્રેતાઓનું માનવું છે કે ડીઝલ અને પેટ્રોલના ભાવોમાં વધારો થવાના લીધે લોકો હવે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનો વપરાશ કરવાનું ટાળી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવથી ઓટોમોબાઈલ ફિલ્ડ ઉપર ખૂબ મોટી અસર થઈ છે.
જે પહેલાં આપણને 60-70 રૂપિયે 75 રૂપિયે પેટ્રોલ ડીઝલ મળતું હતું, જે અત્યારે 100 રૂપિયા છે. એના કારણે કેવું છે કે લોકોને એવરેજમાં પ્રોબ્લેમ આવે છે, એવરેજ બહુ ઓછી થઈ ગઈ છે ગાડીની, એના કારણે સેલિંગમાં લગભગ 30-35% ઘટાડો છે. બીજી વસ્તુ કેવી થઈ છે કે જે બાઇકની કિંમત હતી 60,000 કે 65,000, ડીઝલના પેટ્રોલના ભાવના વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન વધી ગયું છે. એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ એ નવી બાઇકની ઉપર આવે, જેના કારણે અત્યારે બાઇકની કિંમત 80,000 આજુબાજુ પહોંચી છે ઓન રોડ આરટીઓ પાસિંગ સાથે. એટલે સેલિંગમાં લગભગ 30-35% જેવો ઘટાડો છે. અત્યારે પેટ્રોલની કિંમતમાં વધારો 25-30% ઘટાડો થયેલ છે, કારણ કે રેટ પ્રમાણે અત્યારે જે લોકો કસ્ટમર 1,000 રૂપિયાનું ડીઝલ ભરાવે કે પેટ્રોલ ભરાવે એ લીટર પ્રમાણે ઓછું આવતું હતું, પહેલાં વધારે આવતું, અત્યારે ઓછું આવે છે. એ રીતે કે જેમ કે આશરે કે પહેલાં 1,000 રૂપિયાનું 14 લિટર આવતું, અત્યારે 11-12 લિટર જેવું આવે છે. તો એના કારણે સેલમાં ફરક પડે છે બહુ. આમ વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચેલા ભાવોને પગલે હવે વાહનોનો વપરાશ કરવાનું ઓછું કર્યું છે અને હવે મોટા ભાગના લોકો પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે સીએનજી અથવા તો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોના બજારોમાં તેજી જોવા મળે તો નવાઈ નહીં. હરીશ ઠાકુર, નિર્માણ ન્યૂઝ, ડીસા. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરત મહાનગરપાલિકાની જગ્યામાં કોન્ટ્રાક્ટરનું દબાણ હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટરના માણસો પાર્કિંગમાં રૂપિયા ઉઘરાવતા પકડાયા છે. રિંગ રોડ પર આવેલ એસએમસીનો પ્લોટમાં ગેરકાયદેસર ઉઘરાણું કરતા હતા ત્યારે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે અધિકારીઓની સાથે રાખી છાપો માર્યો હતો, જેમાં ગેરકાયદેસર ભાડું ઉઘરાવતા 2 લોકો ઝડપાઈ ગયા હતા. તેઓ પે એન્ડ પાર્કના નામે રૂપિયા ઉઘરાવતા હતા અને તેના માટે કોન્ટ્રાક્ટરના માણસોએ ગેરકાયદેસર બિલ બુક પણ છાપી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે પાદરા શહેર અને તાલુકાના ભાજપના સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત તાલુકાના કાર્યકરોની નિમણૂક સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે ભાજપે પણ બૂથ દીઠ સ્વાસ્થ્ય સ્વયંસેવકોને સેવા માટે તૈયાર કર્યા છે. આ તકે હાજર રહેલા તબીબોએ વિવિધ માર્ગદર્શક સાથે સ્વસ્થ સ્વયંસેવકોને તાલીમ આપી હતી. તો આ તરફ મીટિંગ દરમિયાન જ પાદરા શહેર અને તાલુકાના જે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોનો મોરચો ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ટાઉનમાં આવી પહોંચતા એક સમય સૌ ચોંકી ઉઠ્યા હતા. ડીજે સંચાલકોએ માંગ કરી હતી કે તેઓને આગામી ગણેશ મહોત્સવ સહિતના તહેવારોમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગની પરવાનગી આપવામાં આવે. જે જે દર્દીઓ છે એની સારવાર માટે કામ કરશે અમારી ટીમ. આજે ભાજપનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે ટાઉન પ્રમુખ સ્વામી ટાઉન હોલ પાસે આવ્યા છે અને એમને અમે મુલાકાત કરી છે અને માંગણી કરી છે. શું માંગ છે? બસ ગમે તે રીતના અમને પરમિશન આપો, ના પાય તો ના પાય અમને વગાડવાની છૂટ આપો. આજે એમના જ કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જમણવાર સાથે. અમે એવું કહેવા માંગીએ છીએ કે એ જે રીતના કાર્યક્રમ કરે છે એ રીતના અમને કાર્યક્રમની છૂટછાટ આપે. સ્વાસ્થ્ય સ્વયંસેવકોની તાલીમનો આ કાર્યક્રમ છે. રહી વાત ડીજેની પાસે જે યુવાનો આવ્યા છે તો ગણેશ યુવક મંડળ છે એને ઉજવવાનો જ છે ઉત્સવ, પણ છતાં પણ આ કાર્યક્રમ પાર્ટીનો છે, કોઈ સરકારી તંત્રનો નથી. તો આ જે પ્લેટફોર્મ છે એ ખોટું છે, કારણ કે પરવાનગી જે આપવાની છે પોલીસ તંત્રે આપવાની છે, મામલતદારે આપવાની છે. ત્યાં પાર્ટી સાથે આગળ જે અમારો જે કાર્યક્રમ છે સ્વાસ્થ્ય સેવાનો, આ કાર્યક્રમમાં આ પ્રકારનું જે કરવું એ ખરેખર ખોટું છે. અમે આ યુવાનો સાથે છે અને યુવાને જ્યાં જરૂર પડશે ત્યાં અમે મદદરૂપ થઈશું. કોઈ પરમિશન નહીં તે સરકારમાં રજૂઆત કરે તે પણ કરીશું, પણ આજનો જે આ પરિસ્થિતિનો આ કાર્યક્રમ છે, કારણ કે આ લોકોની સેવા માટેનો કાર્યક્રમ છે. સ્વાસ્થ્ય સંગઠનના જે કાર્યકર્તાઓ છે એ લોકોની સેવા માટે જવાના છે. સમાચારમાં આગળ વાત કરીએ હવામાનની, તો રાજ્યમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સુરતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉધના, લિંબાયત, પાંડેસરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, ત્યારે ચાલુ દિવસ હોવાને લઈ કેટલાક વિસ્તારમાં વરસાદને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે ગરમીથી અકળાઈ રહેલા લોકોએ વરસાદથી ઠંડક અનુભવી હતી. છેલ્લા 3 દિવસથી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે લાંબા સમયના વિરામ બાદ જ્યારે સુરતના દક્ષિણ ગુજરાત સહિત વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે લાંબા સમય બાદ જ્યારે ફરીથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ને ત્રીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. સાથોસાથ જે વાવણી લાયક વરસાદ પડવો જોઈએ તે પ્રકારનો પણ વરસાદ પડી રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધી છે. આપા દ્રશ્યો જોઈ રહ્યા છો. સુરત શહેરના ઉધના વિસ્તારમાં વહેલી સવારથી ને ધીમી ધારે વરસાદ પડ્યો છે, જેને લઈને કામ અર્થે જતા લોકોને છત્રી અને રેનકોટ પહેરવાની નોબત પડી છે. સાથોસાથ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે ધીમી ધારે વરસાદ પડ્યો છે જેને લઈને સુરતી લાલાઓ પણ આ વરસાદનો આનંદ માણી રહ્યા છે. કારણ કે લાંબા સમયના વિરામ બાદ જ્યારે વરસાદ પડ્યો છે અને ગરમી ઉકળાટને લઈને જ્યારે ઠંડક પસરી છે ત્યારે સુરતી લાલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. સમાચારમાં આગળ વાત કરીએ તો એશિયાના નંબર 1 ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં છેલ્લા ઘણા દિવસોમાં ઉછાળો આવ્યો છે. ચોમાસામાં વરસાદની ઘટ અને બજારમાં જીરાની ઓછી આવકે તેજીનો પવન ફૂંકાયો છે. આથી એક સપ્તાહમાં જીરાની વિવિધ ક્વોલિટીના ભાવમાં રૂપિયા 200 થી 500 સુધીનો ભાવ વધારો નોંધાયો છે અને આગામી વર્ષમાં જીરા બજારમાં તેજીના અણસાર પણ આવવા લાગ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ ઉચકાતા ખેડૂતોને સીધો ફાયદો થતા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીરાનો પહેલાનો 20 કિલોનો ભાવ, ઓછી આવક અને તેની સામે જીરાની વધુ માંગ ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યું છે. તો વળી ચાલુ વર્ષે વરસાદની અછતથી જીરાની ખેતી ઘટવાની સાથે ઉત્પાદન ઘટવાની સંભાવના સેવાઈ રહી છે. આથી ઊંઝા જીરા બજારમાં તેજીનો પવન ફૂંકાવાનો અત્યારથી જ શરૂ થઈ ગયો છે અને તેના કારણે ખેડૂતોને ભાવ વધુ મળતા ગુજરાત સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી જીરાનું વેચાણ કરવા ખેડૂતો ઊંઝા આવી રહ્યા છે. હાલમાં રોજની 8,000 થી 12,000 જીરાની બોરીની આવક ઊંઝા એપીએમસીમાં થઈ રહી છે. જીરાની આવક અને માંગ જોતા ભાવ હજુ પણ 200 રૂપિયા વધશે તેવું વેપારી માની રહ્યા છે. ઓછી રહેવાથી અને ચાલુ સિઝનમાં વરસાદની અછત રહેવાથી પહેલાં જે 2300 થી 2350 જે એક્સપોર્ટ ક્વોલિટીના ભાવ હતા એ 2500 થી 2600 છે. એવરેજ ક્વોલિટી જે 2400 થી 2500ની વચ્ચે હતી એ લગભગ અત્યારે 2650 થી 2800 સુધી છે અને સારી ક્વોલિટીના જે 2600 હતા એના અત્યારે 2800 થી 3000 છે. લગભગ 20 કિલોની 200 થી 300 રૂપિયા જેવો વધારો આવ્યો છે. વધારો આવવા પાછળનું કારણ છે થોડું ખેડૂત તરફથી ઓછી વેચવાની અને ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાવવાની. નવી આવક ગણીએ તો લગભગ 8,000 થી 12,000 સુધીની આવક રહે છે. આગામી દિવસોમાં અહીંથી બજાર નીચે જવાની શક્યતા બહુ ઓછી લાગે છે. જો સારી દેશાવટની ગરાગી અને એક્સપોર્ટની ડિમાન્ડ રહે તો લગભગ હજી 200 રૂપિયા સુધી સુધરવાની છે. ઊંઝા એપીએમસીમાં ગુજરાત સહિત આજુબાજુના અન્ય રાજ્યમાંથી પણ જીરાના યોગ્ય ભાવ અને રોકડા નાણાં આવતા હોય છે. પહેલા ઊંઝા માર્કેટ યાર્ડમાં 5,000 થી 8,000 જીરાની બોરીની આવક થતી હતી અને હાલમાં એક સપ્તાહથી ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં તેજી આવતા રોજ 8,000 થી 12,000 બોરીની આવક શરૂ થઈ છે. પહેલા 20 કિલોની બોરીનો ભાવ 2300 થી 2500 રૂપિયા પ્રતિ મણ હતો, જે વધીને હાલમાં 2800 થી 3000 ભાવ મળતા જીરાની આવક વધી છે. હાલમાં જીરાનું વેચાણ કરવા આવતા ખેડૂતોને 200 થી 500 રૂપિયા જીરામાં પ્રતિમણ ભાવ વધુ મળતા ખુશી જોવા મળી રહી છે. આ ઊંઝા જીરા બજારમાં તેજીથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે તો તેજીથી વેપારીઓમાં પણ વેપાર કરવાનો ઉત્સાહ વધ્યો છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા.
સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠાના હિંમતનગરમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. હિંમતનગરના વીરાવાડામાં ફૂડ વિભાગની રેડમાં મોતી બ્રાન્ડનો 3,270 લીટરથી વધારે શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો હતો. 3 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો હતો અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ ખાદ્ય તેલ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો અને ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાના સાવલીમાં અલૌકિક કાળી હળદરથી ધનવાન બનવાના સપના દેખાડી લોકોને છેતરતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી. નિવૃત્ત શિક્ષકને છેતરવાનો કાસરો રચી નાણાકીય છેતરપિંડી આચરતી ગેંગના 9 સાગરીતોને છટકું ગોઠવી અસલ મુદ્દામાલ સાથે સાવલી પોલીસે ઝડપી પાડ્યા હતા. સાવલી પોલીસે ફરિયાદના આધારે ટીમ બનાવી ગાંડિયાપુરા ગામ પાસે આવેલ એક દુકાનમાં રેડ કરી 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1.5 કિલો જેટલી કાળી હળદર, કપૂરની ગોટીઓ, અલગ અલગ સાઇઝના 5 નંગ તાળા, ₹72,000ની કિંમતના 9 મોબાઇલ ફોન, 3 લાખની કિંમતની 2 કાર અને 1 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગર શહેરના લાખોટા તળાવમાં અનેક વખત પક્ષીઓના મોત નિપજવાની ઘટનાઓ બનતી રહે છે. તેવી જ રીતે આજે પણ પક્ષીઓના ભેદી મોતની ઘટના બની હતી, જેમાં અંદાજે 40 જેટલી ટીલિયાણી, બતક અને 1 ભગતડું સહિતના પક્ષીઓના મોત નિપજતા મહાનગરપાલિકાની અનેક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને આજે વધુ એક સોનેરી સફળતા મળી છે, જેમાં ભારતે 3જો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શૂટિંગમાં મનીષ નરવાલે ગોલ્ડ મેડલ મેળવ્યો, જ્યારે સિંહરાજ અધાનાએ શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક આ વખતે ભારતને ફળી છે. ટોક્યો ખાતે ચાલી રહેલા આ પેરાલિમ્પિકમાં ભારતે ઇતિહાસમાં સૌથી મોટી સફળતા મેળવી છે, જેમાં ભારતને આજે વધુ એક સોનેરી સફળતા મળી છે. ભારતે 3જો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શૂટિંગમાં મનીષ નરવાલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જ્યારે સિંહરાજ આધાનાએ શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે, જેને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં પેરાલિમ્પિકમાં ભારતે ત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. ભારતના ખાતે હવે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ઉલ્લેખનીય છે કે રિયો ઓલિમ્પિક 2016માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ પાટણ જિલ્લાની, તો પાટણ જિલ્લામાં આવેલ મેસર ગામના મૂળ વતની અને હાલમાં પાટણમાં રહેતા વસંતભાઈની પુત્રી કોમલ આચાર્યએ તાજેતરમાં દિલ્હીમાં રેડિશન બ્લુ હોટલમાં યોજાયેલી કરાટે નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહીં દેશના 12 રાજ્યોના 135 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની કોમલ આચાર્યએ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને હરાવી સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવી પાટણ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. બદલતા ભારતમાં હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે. તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલ સ્પર્ધામાં મહિલા હોકી ટીમ દ્વારા મેડલ મેળવવામાં આવ્યો અને ત્યારબાદ કહી શકાય કે મહેસાણાની ભાવિકા પટેલ દ્વારા પણ મેડલ મેળવીને સમગ્ર દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન કર્યું છે. ત્યારે હવે પાટણના મહિલા ખેલાડી કોમલ આચાર્ય દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય જુડો કરાટે કોમ્પિટિશનમાં 1 નહીં પરંતુ 2 મેડલ મેળવ્યા છે. સીધી જ વાત કરીએ આ મહિલા ખેલાડી સાથે, પહેલાં તો લાખ અભિનંદન આ 2 મેડલ મેળવવા બાબતે. આપ આપના અનુભવ જણાવો, કેવા રહ્યા અનુભવ? અનુભવ ખૂબ સરસ હતા, કેમ ગેમ રમવા ગયા હોય એટલે પ્રેક્ટિસ કરીને ગયા હોય એટલે કંઈ વધારે વિચાર્યું ન હોય કે અહીંયા ફરશું કેમ. તો ત્યાં ગયા 27 અને 28 ઓગસ્ટે અમારી ગેમ હતી.
27 તારીખે કાતા એટલે કે જે આપણે કરાટેના દાવપેચ દેખાડવાના હોય આપણા, અને 28 અમારે ફાઇટ કરવાની હતી. તો બંનેની અંદર, મારી કેટેગરીની અંદર મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે, અને આ બધાનો જ શ્રેય હું મારા કોચ સેન્સેઈ શક્તિ સરને આપવા માગું છું. અમારું કોચિંગ સેન્ટર મહેસાણામાં આવેલું છે, બ્લેક પેન્થર એકેડમી. તો ત્યાંથી જ અમે ટ્રેનિંગ લીધી છે અને ત્યાંથી જ અમે ગેમ રમવા જઈએ છીએ. કેટલી ટીમોએ ભાગ લીધો હતો એમાં? ત્યાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો. 14 રાજ્યોની ટીમો હતી, 135 ખેલાડીઓ હતા, અને એની અંદર અમારું મહેસાણાની ટીમનો ગુજરાત તરફથી ફર્સ્ટ નંબર આવ્યો છે આખા ઇન્ડિયાની અંદર, અને સેકન્ડ પર જમ્મુ કાશ્મીર હતું, અને ત્રીજા નંબર પર લખનૌ હતું. તો આપણી સાથે આ મહિલા ખેલાડીના માતા પણ છે, તેઓ સાથે પણ વાત કરીએ. આપની દીકરી જ્યારે મેડલ લઈને આવે છે, અને ખાસ કરીને વાત કરીએ ભારત દેશની, તો ભારત પુરુષ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, પરંતુ હવે કહી શકાય કે મહિલાઓ પણ આગળ આવી છે, શું કહેશો એ બાબતે? ખૂબ સરસ અનુભવ રહ્યો. મારી દીકરી મેડલ લઈને આવી એના માટે અમને ખૂબ 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 જ એની ઉપર ગર્વ છે. આખા ગુજરાત રાજ્યની અંદર એમની ટીમ ફર્સ્ટ આવી, મતલબ સોરી, ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય ફર્સ્ટ આવ્યું, એની અંદર પણ મહેસાણાની જે એ લોકોની ટીમ હતી એ ફર્સ્ટ આવી, એની અંદર એને 2 ગોલ્ડ મેડલ મળ્યા, એના માટે અમને બધાને ખૂબ જ ગર્વ છે એની ઉપર. અને હજી એ આગળ જવાનું એનું સપનું જે છે એ પૂરું કરવા માટે એને અમે પૂરેપૂરો સપોર્ટ કરીશું. તો બિલકુલ, હાલ તો આ મહિલા ખેલાડીને અભિનંદનોની વરસાદ થઈ રહી છે, સાથે જ કહી શકાય કે આગામી દિવસોમાં ઉત્તર આ મહિલા ખેલાડી પ્રગતિ કરે તેવી આશા સાથે હું નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.